મને પોતાને જડવાના દિવસ પાછા નજીકમાં છે. વાહ સાહેબ, કરે છે શું નવા જૂની, ઘણા દિવસે મળે છે તું. કરે છે શું નવા જૂની, ઘણા દિવસે મળે છે તું. ગઝલ તારા વગર સૂની, ઘણા દિવસે મળે છે તું. કરે છે શું નવા જૂની, ઘણા દિવસે મળે છે તું. ગઝલ તારા વગર સૂની, ઘણા દિવસે મળે છે તું. લખેલું હોય તો સંભળાવ, થોડી આપલે કરીએ. લખેલું હોય તો સંભળાવ, થોડી આપલે કરીએ. અસર છે ને હજુ લૂની, ઘણા દિવસે મળે છે તું. લખેલું હોય તો સંભળાવ, થોડી આપલે કરીએ. અસર છે ને હજુ લૂની, ઘણા દિવસે મળે છે તું. શેર સાંભળજો. તને મળજે તરત પાછો જરા સંભાળીને વળજે. તને મળજે તરત પાછો જરા સંભાળીને વળજે. વિષય છે ગેરકાનૂની, ઘણા દિવસે મળે છે તું. તને મળજે તરત સંભાળીને પાછો જરા વળજે. વિષય છે ગેરકાનૂની, ઘણા દિવસે મળે છે તું. છેલભાઈ, અતિ ઉત્સાહમાં ભૂલી ન જા, હું ચેતવી રાખું. અતિ ઉત્સાહમાં ભૂલી ન જા, હું ચેતવી રાખું. હવાઓ તો બધે ઉની, ઘણા દિવસે મળે છે તું. સ્વયંભૂ કોડિયા વિના પ્રગટશે, જોઈ લેજે તું. સ્વયંભૂ કોડિયા વિના પ્રગટશે, જોઈ લેજે તું. જરૂરત નહીં પડે રૂની, ઘણા દિવસે મળે છે તું. કરે છે શું નવા જૂની, ઘણા દિવસે મળે છે તું. ગઝલ તારા વગર સૂની, ઘણા દિવસે મળે છે તું. એક ગીત સંભળાવું છે, મોટી ઉંમરના વડીલોનું ગીત. કડકડતી નવી નોટ જેવા હતા ને થઈ ગયા સાવ પરચૂરણ. કડકડતી નવી નોટ જેવા હતા ને આજે થઈ ગયા સાવ પરચૂરણ. ચલણમાં નથી તોય સંગ્રી રાખેલું વીતેલા દિવસોનું વલણ. કડકડતી નવી નોટ જેવા હતા ને આજે થઈ ગયા સાવ પરચૂરણ. ચલણમાં નથી તોય સંગ્રી રાખેલું વીતેલા દિવસોનું વલણ. શરદી ખાંસી ઉધરસ સળેખમ આંખે દેખાય છે ઓછું. શરદી ખાંસી ઉધરસ સળેખમ આંખે દેખાય છે ઓછું. ઊંઘમાંથી ઝપકીને જાગી જવાય પછી ઊંઘાય છે ઓછું. શરદી ખાંસી ઉધરસ સળેખમ આંખે દેખાય છે ઓછું. ઊંઘમાંથી ઝપકીને જાગી જવાય પછી ઊંઘાય છે ઓછું. નાહી ધોઈને રહું છું તૈયાર, ક્યારે પથારી ક્યારે ખાંપણ. કડકડતી નવી નોટ જેવા હતા ને આજે થઈ ગયા સાવ પરચૂરણ. હમણાં જે થાય છે તે એને થવાનું, હમણાં જે થાય છે તે એને થવાનું. સોરાશે મારા પછી બાંકડો, ઘરમાં ન હોય કોઈ ત્યારે રહેવાનું. થઈને દરવાજાનો આંકડો. હમણાં જે થાય છે તે એને થવાનું. સોરાશે મારા પછી બાંકડો, ઘરમાં ન હોય કોઈ ત્યારે રહેવાનું. થઈને દરવાજાનો આંકડો. ધ્રુજતા હાથે પકડેલી લાકડી ટેકાનું કરે ભરણ પોષણ. કડકડતી નવી નોટ જેવા હતા ને આજે થઈ ગયા સાવ પરચૂરણ. ચલણમાં નથી તોય સંગ્રી રાખેલું વીતેલા દિવસોનું વલણ. એક ગઝલ વાંચું છું. બધી ઘણા દિવસે લખાયેલી બધી રચનાઓ છે અને કદાચ પહેલી જ વાર આ બધી વાંચી છે. આમ મારી બાજુનો ને આમ સામે પારનો, આમ મારી બાજુનો ને આમ સામે પારનો. કેમ આ વ્યવહાર તારો સાવ સમજણ બહારનો. આમ મારી બાજુનો ને આમ સામે પારનો. કેમ આ વ્યવહાર તારો સાવ સમજણ બહારનો. એ જ છે સાચી હકીકત, એ જ કિસ્સો પ્યારનો. કોઈ પણ પડદો નથી અહીં કોઈના અણસારનો. એ જ છે સાચી હકીકત, એ જ કિસ્સો પ્યારનો. કોઈ પણ પડદો નથી અહીં કોઈના અણસારનો. આ બધું તો ભોગવીને ત્યાગવાની વાત છે, આ બધું તો ભોગવીને ત્યાગવાની વાત છે. વાંક શું કાઢ્યા કરો છો ક્યારનો સંસારનો. આ બધું તો ભોગવીને ત્યાગવાની વાત છે.
વાંક શું કાઢ્યા કરો છો ક્યારનો સંસારનો, તું ગમે તે શેરમાં આવીને ઝબકી જાય છે, તું ગમે તે શેરમાં આવીને ઝબકી જાય છે, અર્થ બહોળો થઈ રહ્યો છે આપણા વિસ્તારનો, તું ગમે તે શેરમાં આવીને ઝબકી જાય છે, અર્થ બહોળો થઈ રહ્યો છે આપણા વિસ્તારનો, ને બાંધજે મનમાં તું મંદિર, એ જ છે સાચી જગા, બાંધજે મનમાં તું મંદિર, એ જ છે સાચી જગા, પ્રશ્ન આપોઆપ પૂરો થાય જીર્ણોદ્ધારનો, બાંધજે મનમાં તું મંદિર, એ જ છે સાચી જગા, પ્રશ્ન આપોઆપ પૂરો થાય જીર્ણોદ્ધારનો, આમ મારી બાજુનો ને આમ સામે પારનો, કેમ આ વ્યવહાર તારો સાવ સમજણ બહારનો. મને વાંચવાની રજા મળી છે તો એક નઝમ વાંચવી છે. એની પહેલા એક શેર કહું. ઘણી સમજણ બહુ પાછળથી પસ્તાઈ જીવાડે છે, ઘણી સમજણ બહુ પાછળથી પસ્તાઈ જીવાડે છે, ઘણા લોકોને જીવનભર અદેખાઈ જીવાડે છે. એક નઝમ સંભળાવવી છે. ખ્યાલ ના હો એ જગાથી નીકળે છે, કાઢવો જો હોય તો રસ્તો મળે છે. ખ્યાલ ના હો એ જગાથી નીકળે છે, કાઢવો જો હોય તો રસ્તો મળે છે. અને એટલે જ એક ગઝલ એક નઝમ સંભળાવવી છે. બધાને કરી દંડવત એ નમે છે, બધાને કરી દંડવત એ નમે છે, મજા બહુ પડે જીન્સમાં જો રમે છે, દિવસ રાત સાંજે સવારે ગમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. બધાને કરી દંડવત એ નમે છે, મજા બહુ પડે જીન્સમાં જો રમે છે, દિવસ રાત સાંજે સવારે ગમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. અનુવાદ સર્જન અનુસર્જનો પણ, અનુવાદ સર્જન અનુસર્જનો પણ, મમત કોઈ પર નહીં ને મમતાનું શક પણ, જીવન એક એના સહારે ગમે છે, જમું એને હું ને મને એ જમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. રડું તો એ આવીને છાનો એ રાખે, રડું તો એ આવીને છાનો એ રાખે, રહે કાને જીભે અને હોય આંખે, રડું તો એ આવીને છાનો એ રાખે, રહે કાને જીભે અને હોય આંખે, મનોબળના મક્કમ ઈશારે ગમે છે, તરી ગઈ જે પેઢી હજુ ધમધમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. બળુકી નિખાલસ સહજ ઔપચારિક, બળુકી નિખાલસ સહજ ઔપચારિક, અનુરૂપ સૌને સદા પારિવારિક, નકારે ગમે છે હકારે ગમે છે, વગર એના જીવન સતત આથમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. ને છેલ્લો બંધ છે નઝમનો. ન ખપશે કદાપી તમાશા ખુલાસા, ન ખપશે કદાપી તમાશા ખુલાસા, જન્મથી મરણ સુધી જીવે છે ભાષા, પરમ પ્રેમના ચિત્રકારે ગમે છે, વિધાતા ને માતા પછીના ક્રમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. ન ખપશે કદાપી તમાશા ખુલાસા, જન્મથી મરણ સુધી જીવે છે ભાષા, પરમ પ્રેમના ચિત્રકારે ગમે છે, વિધાતા ને માતા પછીના ક્રમે છે, મને મારી ભાષા વધારે ગમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. મેં વધારે ગમે છે એટલે બીજી ભાષા નથી ગમતી એવું નથી કીધું, પણ આપણી ભાષાની મજા એ આપણી ભાષામાં છે, અને એટલા જ માટે આપણે બધા ભેગા થયા છીએ. વિદ્યાગુરુને પોંખવાના અવસરને પર્વ થઈ જવાની અનુકૂળતા મળે એ ગુજરાતી ભાષાની કેટલી મોટી ગૌરવની બાબત કહેવાય. તો એવા પર્વને આપણે માણી રહ્યા છીએ, અને એ પર્વ નિમિત્તે કવિ સંમેલન થઈ રહ્યું છે, અને અવારનવાર કાર્યક્રમોના સંદર્ભે અવારનવાર લોકોને મળવાનું થાય, પણ કવિતા વાંચવાની અને કવિતા સાંભળવાની તાલાવેલી વાળા સજ્જ મિત્રો એ હંમેશા મને લાગ્યું છે કે સૌરાષ્ટ્રની આસપાસ વધારે રહ્યા છે.
સાવરકુંડલા આમ તો અમદાવાદથી આવનારાને બહુ દૂર લાગે. હું પ્રણવને કહેતો હતો પણ ખરું કે અમેરિકા વિઝા લઈને જઈ શકાય પણ સાવરકુંડલા બહુ અઘરું છે યાર એમ. અને કવિઓમાં તો એવું છે કે એ લોકો સાવર સુધી પહોંચતા જ નથી, આત્મ સ્નાનમાં જ માને છે. એટલે કુંડળા તો જુદું છે પાછું આખું. પણ તમે બધા આટલી મસ્તી સાથે અને પાછી રવિવારની સવાર હોય અને આટલા લોકો હોય, કારણ કે ઓડિયન્સનો કોઈ ભરોસો હતો નથી. એક લગ્ન ગીત ચાલતું હતું અને એમાં જાન આવી એટલે શરૂ કર્યું, નાણાવટી રે સાજન બેઠું માંડવે. તો ઘરધણી પોતે આવીને કહી ગયા કે ભાઈ નાણાવટી નથી, મહેતા છે.